આદરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 3 જેટલા ડમ્પરો ઓવરલોડ, માટી ભરેલા ડમ્પરો ઝડપાયા હતા. અગાઉ બનેલા અકસ્માતની ઘટનામાં ડમ્પરની ટક્કરે 13 જેટલા લોકોના મોત થયા હતા. સફાળે જાગેલું ખાણ ખનીજ વિભાગે આખરે કાર્યવાહી કરી અને પાદરાના પાટોદ ગામેથી ડમ્પરો ઝડપી લેવાયા છે. આદરા તાલુકાના ગેરકાયદેસર ડમ્પરો ઓવરલોડ, માટી ભરી આડેધડ રોડ પર ચલાવતા હોય છે, જેના કારણે અગાઉ ડમ્પરની અડફેટે 13 જેટલા લોકોના મોત થવા પામ્યા હતા. અને આ ડમ્પરો ગેરકાયદેસર ઓવરલોડ, માટી ભરી ઝડપાઈ જવાના ડરથી પૂર ઝડપે હંકારી અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આખરે પાદરાના અકસ્માતની ઘટના બન્યા બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું હતું અને પાદરાના પાટોદ ગામ પાસેથી 3 જેટલા ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને તમામ પ્રકારે તપાસ કરતા અનેક ખુલાસા સામે આવ્યા હતા. ડમ્પરોની નંબર પ્લેટ પણ નહોતી લગાવવામાં આવી કે નહોતા ડ્રાઈવર પાસે લાયસન્સના પુરાવા. પરંતુ આવા ડમ્પરો ચાલકો પર શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. ખાણ ખનીજ વિભાગે 3 જેટલા ડમ્પરોમાં ભરેલી માટીનું વજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 3 ડમ્પરો ગેરકાયદેસર ઓવરલોડ, માટી ભરેલી હોવાનું બહાર આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને 3 ડમ્પરો ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગની કસ્ટડીમાં લીધા હતા. સવારથી તો એવું હતું કે અમે સવારના ચેકિંગમાં છીએ, બરાબર છે. આવી રીતના જે હમણાં એક્સિડન્ટ થયો એક, એના કારણે અમે વધારે સક્રિય થયા છીએ. આજે ફૂલ ઓવરલોડ ભરતા જે ડમ્પરો હોય એની પાછળની જ પકડવાની અને એને ડિટેઇન કરવાની કાર્યવાહી ચાલુ હાલતમાં હતી. આજે રવિવારના દિવસે બી અમે અમારી કામગીરી ચાલુ જ રાખી હતી. પછી હું ત્યારે કરજણ બાજુથી રિટર્ન આવતો હતો ત્યારે જોયું કે આ 3 ગાડીઓ ભરાઈને આવતી હતી, જેને ઊભી રાખી રોયલ્ટી પાસ માંગ્યા હતા. તેમની પાસે 15 ટનના રોયલ્ટી પાસ હતા, એટલે હવે કાંઠે ચડાવી અને 10-10 ટન જેવું ઓવરલોડ થાય છે એને સીઝ કરી અને અમે અમારી કસ્ટડીમાં લેવાના. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવશે અને જે પ્રકારે આ લોકો જે ડમ્પર છે, પૂર ઝડપે વાહનો ચલાવે છે, ઓવરલોડ જે ઝડપાઈ જવા અધિકારીઓના રંગે હાથે ઝડપાઈ જવાની બીકથી આ લોકો પૂર ઝડપે ચાલે છે ને વધારે પડતા લોડ કરી રહ્યા છે. હવે એમાં તો એવું છે કે આ 3 જે ટ્રકો ઝડપાય એની ઉપર તો અમે અમારી કાયદેસરની કાર્યવાહી થશે, એની ઉપર દંડ થશે, જે કાંઈ નિયમો અનુસાર જે કાંઈ દંડ થશે એ થશે. અને જે એક્સિડન્ટો થાય છે એની જવાબદારી તો હવે ટ્રક માલિકોની. કયા વિસ્તારમાંથી 3 ટ્રકો પકડી છે અત્યારે હાલ? આપણે પાટોદ વિસ્તારમાંથી 3 ટ્રકો. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.